हेलो बाळ दोस्तों, आजे आपणे धोरण 8 માં પાઠ 5 ભારતના ક્રાંતિવીરો પાઠ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આગળ આપણે અનેક સમાજસેવકો વિશે અભ્યાસ કર્યો અને હવે આગળ છે અશફાક ઉલ્લા ખા, બરાબર ને? તો અશફાક ઉલ્લા ખા એ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલે કે હિન્દુ અને મુસલમાનોને ભેગા કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. રામપ્રસાદ મિસમિલ સાથે તેમને નાનપણથી દોસ્તી હતી. તેઓ ખેલકૂદના ખૂબ જ શોખીન હતા. ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા. શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો, બરાબર ને? આ શાહજહાપુરમાં જે આર્ય સમાજના મંદિર પર જે હુમલો થયેલો તે એમને રોક્યો હતો. કોણે? અશફાક ઉલ્લા ખાએ. કાંકોરે ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો. આજે ટ્રેન લૂંટતા હતા આપણા ભારતીયો જે છે તેમાં પણ એમને ભાગ લીધો હતો. તેમણે જેલમાં ફાંસી આપવામાં આવી હતી. એમને આવા ગુના આવા અંગ્રેજોએ આના કારણે એમને ફાંસી આપવાની સજા કરી હતી. કુછ આરજુ નહીં હૈ આરજુ તો યહ રખ દે કોઈ જરાસી ખાકે વતન કફન મેં. એટલે કોઈ જ ઈચ્છા નથી એમ. હે આરજુ તો ય એટલે કે ઈચ્છા તો એ છે, રખ દે કોઈ જરાસી ખાકે વતન કફન મેં. એટલે એવું કે દેશ આઝાદ થઈ જાય એના માટે મરવા માટે પણ અમે તૈયાર છે. હવે છે ચંદ્રશેખર આઝાદ. આ ખૂબ જ પ્રતિભાશાળી પાત્ર છે. તો ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તેમનો જન્મ 23 જુલાઈ 1906 રોજ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો. તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા, બરાબર ને? નાનપણથી જ એમને દેશપ્રેમ ખૂબ જ હતો. અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો. તેમની ધરપકડ થઈ અંગ્રેજ પોલીસે હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હથકડી મોટી પડી, બરાબર ને? હવે તમે એટલી નાની ઉંમરના હતા કે જ્યારે એમને પકડ્યા તેમની એમનો હાથ નાનો પડતો હતો, બરાબર ને? અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું, તમારું નામ શું છે? તો તેમણે કહ્યું, આઝાદ. પિતાનું નામ શું છે? સ્વાધીનતા. અને પોતાનું ઘરને જેલખાનું બતાવ્યું હતું. ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા. એમને પ્રશ્ન પૂછાય કે ચંદ્રશેખરનું નામ આઝાદ કેવી રીતે પડ્યું? તો એમને કહેવાનું કે જ્યારે એમને અદાલતમાં લઈ જવામાં આવ્યા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તેમણે શું કર્યું, તેમના પિતાનું નામ શું છે? સ્વાધીનતા, બરાબર ને? પોતાનું ઘર શું છે? તો જેલખાનું. નામ શું છે? તો આઝાદ. એટલે તે સમયથી એનું નામ આઝાદ પડ્યું, બરાબર ને? કાંકુરી ટ્રેન લૂંટમાં તેમણે ભાગ લીધો હતો. દેશમાંથી 40 ક્રાંતિકારીઓ પકડાઈ ગયા. આઝાદ ભાગી છૂટ્યા. તેમણે પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું. આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આવું જ્યારે પૂછાય કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આઝાદે. ઈસવીસન 1931 27 ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાયા ગયા. આઝાદ એકલા અડધા કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા. અંતે પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી લીધી. ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે 2-3 ગોળી ચલાવી ખાતરી કરીને જ તેમની પાસે ગઈ, બરાબર ને? એટલે કે પોલીસ એટલી બધી એનાથી એ થયેલી કે 2-3 એના પર ગોળીઓ ચડાવી ત્યારે જ એ પાછા પડ્યા. 9 ઓગસ્ટ 1925 રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહારનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાંકોરી નામના રેલવે સ્ટેશને તેને લૂંટવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારી પ્રવૃત્તિના હથિયાર માટે નાણાં મેળવવાનો હતો. એટલે એવું કહે છે કે આ ચંદ્રશેખર આઝાદથી લોકો એટલા બધા બીતા હતા કે એમના નજીકથી 4-5 ગોળીઓ મારીને મળી તો ગયા, પણ પાછી બી કેટલી બધી ગોળી એના પર મારી ત્યારે એમને થયું કે આ મર્યા છે. ત્યારે પછી એમના નજીક ગયા, બરાબર ને? ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બગ્ગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907 રોજ થયો હતો. અસહકારની ચળવળ વખત તેઓ વિદેશી કાપડની હોડી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમણે સુખદેવ ભગવતીચરણ અને યશપાલનો
પરિચય થયો તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું. 1928માં 8 એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. હવે તમે વિચારો કે આ બોમ્બ આપણે હાથમાં અડકતા બી ધાક લાગે તો આ ભગતસિંહે ત્યાં ધારાસભામાં બોમ્બ ફેંક્યો, બરાબર ને? બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો ભેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. એટલે એ લોકોનો ઈરાદો બોમ્બ ફેંકવાનો શું હતો? એ લોકો આપણા જોડે એટલા બધા અન્યાય કરતા, આર્થિક, સામાજિક અને ધાર્મિક દરેક ઠેકાણે, તો એ લોકોને જણાવવાનો હતો, બરાબર ને? તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકી ભાગી શકતા હતા, પણ તેમને તે જ જગ્યા પર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો. એટલે એવું કહે છે કે ઇન્કલાબ જિંદાબાદ એટલે કે અંગ્રેજોનું જે સામ્રાજ્ય છે તે દૂર થઈ જાય, બરાબર ને? દુનિયાના મજદૂરો બધા, એટલે કે બધાએ બધા લોકો એક થઈ જાવ, એમ એક જ છે એમ. ક્રાંતિકારીઓ ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી હવામાં ગોળીબાર કર્યો અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી દીધું, બરાબર ને? એટલે આ પ્રમાણે પત્રિકાઓ હવામાં ફેંકી અને હવામાં ગોળીબાર કરીને શાંતિપૂર્વક આત્મસમર્પણ, એટલે એમના પકડાઈ ગયા. લાલા લખપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સોન્ટ્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો. કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ. 23 માર્ચ 1931 રોજ તેમને ફાંસી આપવામાં આવી. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શા માટે ફાંસી આપવામાં આવી, ત્યારે તમારે કહેવાનું કે લાલા લાજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અફસરના સોન્ટ્સના ખૂન કેસમાં આ ત્રણ દેશભક્તોને ફાંસી આપવામાં આવી, બરાબર ને? દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત પ્રીત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આયેગી. એવું કહે છે કે મારા દિલમાંથી ક્યારે પણ મારા દિલમાંથી ક્યારે પણ આ વતન માટેનો જે પ્રેમ છે તે નહીં નીકળે. એવું કહે છે કે મારા મૃત્યુ પછી પણ મારી જે દફનાવેલી કબર છે ત્યાંથી એની ખુશ્બુ આવશે, એમ મારા દેશપ્રેમ દેખાશે તમને, એમ. ભગતસિંહને ફાંસીની સજા થઈ ન હોત તો આઝાદીની જંગમાં તેમની શું ભૂમિકા હોત? એમ મૃત્યુના ફાંસીને આપવામાં આવ્યા, આપણો ભારત દેશ થોડો વહેલા. શ્યામજી કૃષ્ણ વર્મા. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા. તેમને ભારતમાં સ્વરાજ્ય મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905ની 18 ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું, બરાબર ને? ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવ્યું. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ધીંગરા, સરદાર સિંહ રાણા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. હવે તમે વિચારો કે બહાર ભણીને પણ આપણે ઇન્ડિયાનો આવું વિચારવાવાળા આજે પણ નથી, એમ વિચારો. ઈસવીસન 1909માં લંડનમાં ટ્રાફાલ્ગર સ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ધીંગરાએ વિલિયમ વાઇલિનને ગોળીથી વિંધીને હત્યા કરી. તેથી ધીંગરાને ફાંસી આપવામાં આવી. લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા. થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝર્લેન્ડ ગયા. 1930માં તેમનું અવસાન થયું. આ રીતે તેઓ અવસાન થયા. તેમની પત્ની 1933માં મૃત્યુ પામ્યા. મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ 4 સપ્ટેમ્બર 2003 રોજ ભારતમાં લાવી તેમના વતન માંડવી કચ્છમાં ભારત સન્માનપૂર્વક સ્થાપિત કરાવ્યા. તેમના અસ્થિની ગુજરાતમાં વીરાંજલી યાત્રા કાઢવામાં આવી હતી, બરાબર ને? આવે છે મેડમ કામા. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1961 રોજ મુંબઈમાં થયો હતો. 1902થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા. 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી સ્થાપી, બરાબર ને? એમને ભારતમાં રહીને આ રીતે એક સોસાયટી સ્થાપી, બરાબર ને? ભારતમાં સારા સારા કાર્યો કરવા માટે મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા. એટલે આ જે કામા છે તે ભારતની અંદર આવા, શું કહેવાય, ભારત દેશના સારા પ્રચારમાં સારું એના માટે એમને
સારો એવો ભાગ ભજવ્યો. એમને 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમ વાર હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. હવે આપણા ભારત દેશમાં સૌથી પહેલી વાર રાષ્ટ્રધ્વજ કોને? મેડમ કામાએ ફરકાવ્યો હતો, આવું આપણે આ પરથી કહી શકાય, બરાબર ને? મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ 8 કમળ, તે તાત્કાલિક 8 પ્રાંત છે. સૂર્ય અને ચંદ્રના આ જે શોધે છે આપણે, તે સારા અક્ષરથી લખી કાઢવાનું છે, બરાબર ને?